कमोसमी वरसादथी राज्यमां व्यापक नुकसान थयुं छे, जेमां खास करीने खेडूतोना उभा पाकमां वरसाद पड़ता भारे नुकसान थवा पाम्युं छे। त्यारे छोटाउदेपुरमां वरसेला वरसादथी ज जिल्लाना मुख्य पाक एवा कपास, तुवेर अने एरंडाना पाकमां मोटुं नुकसान थयुं छे। એવું કે દવા જેવો દેવા કરી અને ખેતી કરી હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ નુકસાની વેઠવાનો સમય આવ્યો છે। તો આ બાબતે સરકાર તાત્કાલિક ધોરણ સર્વે કરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી ખેડૂતોની માંગ છે। ભારે વરસાદ પડવાથી ખેડૂતોને ભારે તબાહી થઈ ગયેલ છે, અને મેઇન વસ્તુ એ છે કે ખેડૂતોનો મુખ્ય પાક કપાસ, તુવર મેઇન પાકો આવેલા છે, જેમાં કપાસને ભારે વરસાદ પડવાને કારણે કપાસ બળી ગયેલા છે અને પડી પણ ગયેલા છે। તો આ બાબતે સરકાર અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વિચારે એવી તમામ ખેડૂતોની માંગ છે, અને વહેલી તકે રિસર્વે કરી અને સર્વે કરી અને નાનું મોટું વળતર આપે એવી તમામ ખેડૂતોની માંગ છે। છોટાઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારમાં આ કમોસમી વરસાદના કારણે તુવેર, મકાઈ અને કપાસ મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય તો આના કારણે, આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગે નુકસાન થયું છે। તો આ દવા, બિયારણ મોંઘું લાવ્યા, બેંકના દેવા અમારે કેવી રીતે ચૂકવવા? તો અમારે સરકારને એટલી માંગ છે કે આનું સર્વે કરે અને અમને પૂરું વળતર મળે, એટલી અમારી સરકારને માંગ છે। આપણા ભારતના કૃષિ પ્રધાન દેશની અંદર અમારા વિસ્તારની અંદર લોકોએ આજુબાજુથી પૈસા લઈને, વ્યાજા બાજા પૈસા લઈને ખેતી કરી છે, પરંતુ બજારના ભાવની અંદર લોકોને પોસાતું નથી। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ થયો, જેને લઈને આ વિસ્તારના જે ખેડૂતો છે તેની હાલત કફોડી બની છે। આપ તસવીરમાં જોઈ શકો છો, નસવાડી તાલુકાનો ચામેઠાનો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર ખાસ કરીને કપાસના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, અને આ વિસ્તારની અંદર ખેડૂતોએ જે કપાસનું વાવેતર કર્યું હતું, મોગા બિયારણ અને મોગી દવાઓમાં પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરીને તૈયાર કરેલા જે કપાસના ઊભા પાક હતા, હવે કપાસ બહાર આવવાની પણ શરૂઆત થઈ ગઈ હતી, અને તે સમયગાળા દરમિયાન આ જે વરસાદ થયો, જેને લઈને આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખૂબ ચિંતિત બન્યા છે। આ વિસ્તારના ખેડૂતોની એક માંગ ઉઠી છે કે વહેલી તકે સરકાર આ વિસ્તારમાં જે તે વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને આ વિસ્તારના જે ખેડૂતો છે તેઓને યોગ્ય વળતર માંગે એવી અપેક્ષા છે, અને આ વિસ્તારના જે ખેડૂતો છે તે તાત્કાલિક ધોરણે સર્વે કરવા માંગે છે અને તાત્કાલિક તેઓને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે। મહેશ ભીલ, VTV News, છોટાઉદેપુર।